विद्यार्थी मित्रों, आज आप नामाना मूल तत्वों चैप्टर नंबर 5 भागीदारी नो प्रवेश। हवे भागीदारी नो प्रवेश एटले के चालू भागीदारी पेढ़ी अंदर नवा कोई भागीदार ने प्रवेश आपो। हवे चालू नवी भागीदारी पेढ़ी अंदर જ્યારે કોઈ ભાગીદારને આપણે પ્રવેશ આપીએ ત્યારે પ્રવેશની અંદર બધા જ ભાગીદારોની સંમતિ હોવી જોઈએ। દરેક ભાગીદારની સર્વસંમતિ હોય તો જ નવા ભાગીદાર તરીકે આપણે ચાલુ ભાગીદારી પેઢીમાં આપણે પ્રવેશ આપી શકીએ। હવે 1932નો ભાગીદારી કાયદાની કલમ 31 મુજબ બધા જ ભાગીદારોની સંમતિ વગર નવો ભાગીદાર પેઢીમાં દાખલ થઈ શકે નહીં, સિવાય કે ભાગીદાર કરારનામામાં અન્ય કોઈ જોગવાઈઓ હોય। જો 1932ના ભાગીદારી કાયદા અનુસાર જો આપણે કરારનામું તૈયાર કરેલું હોય અને એ કરારનામાની અંદર પ્રવેશ અંગેનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે જ આપણે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર તરીકે આપણે પ્રવેશ આપી શકીએ છીએ। હવે સામાન્ય રીતે ચાલુ ભાગીદારી પેઢીમાં નવો કોઈ ભાગીદાર પ્રવેશ આપવાના સામાન્ય સંજોગો, એટલે કે દરેક પેઢીને લગતા સામાન્ય સંજોગોની અહીં આપણે વાત કરવાની છે કે સામાન્ય કારણો કેવા હોઈ શકે છે, કે કયા સંજોગોની અંદર આપણે ભાગીદારી પેઢીમાં નવો કોઈ ભાગીદારને આપણે દાખલ કરીએ છીએ, કે સામાન્ય રીતે એના કયા કારણો હોઈ શકે છે કે જ્યારે આપણે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર છે એને પ્રવેશ આપીએ છીએ। તો સામાન્ય કારણોની આપણે વાત કરી તો કે જ્યારે પેઢીમાં ભાગીદારી પેઢીની અંદર વધુ મૂડીની જરૂરિયાત ઊભી થઈ હોય, કે ચાલુ ભાગીદારી પેઢી છે તેમાં વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય, આવા સંજોગોની અંદર ચાલુ ભાગીદારો છે એ નવા ભાગીદારના પ્રવેશની ઈચ્છા રાખે છે, એટલે કે મૂડીનું પ્રમાણ છે વહેંચવા માટે નવા ભાગીદાર તરીકે આપણે એને દાખલ કરીએ છીએ। જ્યારે બીજું એક કારણ આપણે જોઈએ તો કે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થઈ હોય, એટલે કે કાર્યક્ષમ પેઢીનું કાર્યક્ષેત્ર જે વિશાળ થતું જતું હોય, સંચાલન શક્તિની વધુ જરૂરિયાત ઊભી થઈ હોય, આવા સંજોગોની અંદર આપણે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર તરીકે આપણે દાખલ કરીએ છીએ। જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થયો હોય કે મૃત્યુ થયો હોય, એટલે કે ચાલુ ભાગીદારી પેઢીની અંદર કોઈ ભાગીદાર નિવૃત્ત થવા ઈચ્છતો હોય અથવા અન્ય કોઈ કારણોસર કોઈ ભાગીદાર છે મૃત્યુ પામ્યો હોય, તો આવા સંજોગોની અંદર એનું જે સ્થાન ખાલી થાય છે એ સ્થાનમાં નવો ભાગીદારના પ્રવેશ ઈચ્છતા હોય છે ચાલુ રહેતા ભાગીદારો। ભાગીદારી પેઢીમાં ધંધાનું જોખમોને વહેંચી શકાય અથવા તો ચાલુ ભાગીદારી પેઢીમાં જોખમનું પ્રમાણ વધુ રહેતું હોય અને જોખમ ભાગીદારો ઈચ્છતા ન હોય, વધી જતું હોય જોખમ, તો આવું જોખમને ડિવાઇડ કરવા માટે ભાગીદારનો પ્રવેશ છે એ ઈચ્છતા હોય છે। તો સામાન્ય રીતે આવા સંજોગોની અંદર ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર છે એ પ્રવેશ કરે એવું ભાગીદારો ઈચ્છતા હોય છે। તો અહીં આપણે જ્યારે નવો ભાગીદાર છે એ ચાલુ ભાગીદારી પેઢીની અંદર કોઈ ભાગીદારને પ્રવેશ આપે તો પ્રવેશ આપવાને સાથે જ એમાં કઈ કઈ અસરો થતી આપણને જોવા મળે છે, કે કઈ કઈ અસરો ઉદ્ભવે છે, કયા કયા સંજોગોની અંદર કયા કયા નિર્ણયો છે એ લેવાના થશે, તો એની આપણે ચર્ચા ભાગીદારી પ્રવેશની અંદર આપણે કરવાનો છે। કોઈ ભાગીદાર પ્રવેશ કરે તો પ્રવેશની સાથે કયા કયા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને એ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે કરવું, કઈ પદ્ધતિએથી કરવું, એની ચર્ચા આપણે ભાગીદારી પ્રવેશમાં આપણે અહીંયા કરવાની છે। તો જ્યારે ભાગીદારી પેઢીની અંદર કોઈ ભાગીદાર પ્રવેશ કરશે તો પ્રવેશની સાથે જ પહેલું જે પ્રશ્ન આવશે તો કે જૂની ભાગીદારી પેઢી, તો જૂની ભાગીદારી પેઢીનું હવે અસ્તિત્વ છે કેવું થશે, મટી જશે, તેના સ્થાને નવી ભાગીદારી પેઢી છે એ અસ્તિત્વમાં આવશે। જ્યારે નવો ભાગીદાર પેઢીમાં ભવિષ્યની અંદર નફામાં ભાગ માગે, કે નવો જે કોઈ ભાગીદાર પ્રવેશ કરે છે
એ પ્રવેશની સાથે જ એ ભાગીદાર છે એ પોતાના નફામાં હિસ્સો માગશે કે ભવિષ્યની અંદર જે પેઢી હવે નફો કરે તો એને નફામાંથી કેટલો એને હિસ્સો મળશે. પરિણામે જૂના ભાગીદારો પોતાના નફાનો સંયુક્ત ભાગનો ત્યાગ કરે છે, એટલે કે અમુક ભાગ છે જૂના ભાગીદારો નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે છે. નવા ભાગીદારની પેઢીમાં મિલકતમાં ભાગ મેળવવા માટે નવો જે ભાગીદાર પ્રવેશ કરે છે એને જે જૂની ચાલુ ભાગીદારી પેઢી છે તેમાં પોતાનો હકિસ્સો મેળવવા માટે મિલકતની અંદર, બરાબર, તો એના માટે એને મૂડી પેટે રકમ લાવવાની રહેશે અને ભવિષ્યમાં જે નફો મળે, બરાબર, ભવિષ્યની અંદર નફો મેળવવા માટે જે નફાનો ત્યાગ જૂના ભાગીદારો કરે છે એ પોતાના નફાનો ત્યાગ નવા ભાગીદારની તરફેણમાં જૂના ભાગીદારો કરે છે એ ત્યાગના બદલામાં, ત્યાગ કરશે એના બદલામાં વળતર સ્વરૂપે નવા ભાગીદાર પાસેથી જે રકમ મેળવશે તે રકમને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે છે, બરાબર. એ પાઘડીના પ્રીમિયમની રકમ જે જૂના ભાગીદારો છે પોતાના નફાનો ત્યાગ કરે છે એ ત્યાગના બદલામાં એમને પાસેથી વળતર સ્વરૂપે જે રકમ મેળવે છે એ રકમને પાઘડીનું પ્રીમિયમ કહેશે. એટલે કે નવો જે ભાગીદાર પ્રવેશ કરશે તેને બે રીતે રકમ લાવવાની થશે, એક મૂડી પેટે અને બીજી આવશે પાઘડીના પ્રીમિયમ પેટે. તો આ રીતે નવો ભાગીદાર જે પ્રવેશ કરશે એની સાથે એને બે રીતે રકમ લાવવાની રહેશે. ત્યારબાદ ભાગીદારી પેઢીની અંદર મળેલ નફા નુકસાન, અનામતો, અવાસ્તવિક મિલકતોની બાકીઓ વગેરે પ્રવેશની તારીખે ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે કે જૂની ભાગીદારી પેઢીમાં કોઈ અનામત ભંડોળ ઊભું કરેલું હોય, બરાબર, તો આવું અનામત ભંડોળ છે એ જૂની ભાગીદારી પેઢીનું છે, એમાં નફામાંથી ઊભું કરેલું હોવાથી તેની અંદર જૂના ભાગીદારોનો હકિસ્સો રહેલો છે. આ જૂના ભાગીદારનો જે હકિસ્સો રહેલો છે એટલા માટે જૂના ભાગીદારોના જે નફા નુકસાનનું જે પ્રમાણ છે એ નફા નુકસાનના પ્રમાણમાં એમને ડિવાઈડ કરવામાં આવશે. એટલે કે પ્રવેશ વખતે જ પ્રવેશ કરશે તે સમયે જે કંઈ અનામત ભંડોળ જે ઊભું કરેલું છે તે અનામત ભંડોળ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં ડિવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ મિલકતોને દેવાની પુનઃ આકરણી, એટલે કે પુનઃ ફરી બજાર કિંમત જે કાંઈ પેઢીની મિલકતોને દેવાની છે, બરાબર, એની પુનઃ આકરણી કરવામાં આવે છે જેથી ખ્યાલ આવે કે નવો ભાગીદાર જે પ્રવેશ કરે છે તો પ્રવેશની સાથે જ એને મિલકત પેટે કેટલી રકમ લાવવાની રહેશે, બરાબર. એટલે કે મિલકતમાં હકિસ્સો મેળવવા માટે મૂડી પેટે કેટલી રકમ એને લાવવાની રહેશે તે માટે મિલકતો અને દેવાનું ફરી પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. મિલકતોનું નવા ભાગીદારના કરારનામામાં નક્કી થયેલ શરતોના આધારે જૂના ભાગીદારોએ રાખવાયેલ મૂડીના પ્રમાણમાં ફેરફારની અસરો પણ જોવા મળે છે. એટલે કે એની સાથે જ નવું ભાગીદારી પેઢીનું કરારનામું તૈયાર કરવામાં આવે છે. આ કરારનામાની અંદર કયા ભાગીદારે કેટલી મૂડી રાખવાની, કેટલી રાખવી, વધારાની રકમ હોય તો લઈ જવી, આવું બધું કરારનામાની અંદર ભાગીદારી પેઢીનો અંદર, ચાલુ ભાગીદારી પેઢીની અંદર કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે સામાન્ય આવા સંજોગોમાં આવા પ્રશ્નો છે એ ઉપસ્થિત થતા હોય છે. ત્યારબાદ હવે નફા નુકસાનના નવા પ્રમાણની અને ત્યાગના પ્રમાણની ગણતરી, જે ખાસ વસ્તુ જે અગત્યનું છે એ નફા નુકસાનનું નવું પ્રમાણ, કે હવે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કઈ રીતે આપણે કરવાની, તો એના માટે આપણને 6 થી 7 રીતો જે જુદી જુદી આપેલી છે એ રીતને ભાગીદારી પેઢીમાં આપણે ફોલો કરશું અને નવું પ્રમાણ છે એ શોધીશું. જ્યારે દાખલાની અંદર આપણને જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગનો ભાગ કે ત્યાગનું પ્રમાણ આપેલ ન હોય એટલે કે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ આપેલો હોય, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે રીત નંબર 1ની અંદર, બરાબર. અહીંયા આપણે જુદી જુદી જે રીતો આપેલી છે એ રીતની આપણે અહીંયા ચર્ચા કરશું. રીત નંબર 1 જેમાં
જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારને ભવિષ્યમાં આપવાનો નફાનો ભાગ. આટલી વસ્તુ આપણને આપેલી હોય, દાખલાની અંદર જૂનું પ્રમાણ આપ્યું હોય, નવા ભાગીદારને ભવિષ્યમાં આપવાનો નફાનો ભાગ આપેલો હોય, ત્યારે આપણે રીત નંબર એકનો ઉપયોગ કરવાનો થશે. રીત નંબર એકમાં ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખશું શું આપેલું હશે, તો કે જૂનું પ્રમાણ અને નવા ભાગીદારને ભવિષ્યમાં આપવાનો નફાનો ભાગ, એટલે કે નફામાંથી ભવિષ્યમાં જે આપણે ભાગ આપવાનો થશે ભાગીદારનો, એના માટે આપણે રીત નંબર એકનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે એના માટે એક ઉદાહરણ છે જોઈએ કે રીત નંબર એકનો કઈ રીતે આપણે ઉપયોગ કરીશું. તો ઉદાહરણ એકની અંદર આપણે જોઈએ કે એને બી એક પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. રકમમાં ખાસ આપજો ધ્યાન વિદ્યાર્થી મિત્રો, એને બી એક પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. સીને નફાનો 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો, તો નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. અહીંયા સૌથી પહેલાં આપણને દાખલાની અંદર એ અને બીનું જૂનું પ્રમાણ આપણને આપેલું છે 3:2. નફા નુકસાનનું જે પ્રમાણ આપેલું છે, જૂનું પ્રમાણ 3:2, નવો ભાગીદાર સીને આપવાનો નફાનો ભાગ 1/4. હવે અહીંયા આપણને 3:2 છે એ જૂનું પ્રમાણ આપેલું છે રકમમાં, દાખલાની અંદર આપણને નવા પ્રમાણની ગણતરી કરવાની કીધી છે. રીત નંબર એકમાં ખાસ યાદ રાખવાનું છે કે નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ અને દાખલાની અંદર જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે આપણે રીત નંબર એકનો ઉપયોગ કરવાનો થશે. રીત નંબર એકમાં સૌથી પહેલાં આપણે ધારી લેશું, ધારો કે પેઢીનો નફો 1 છે. ધારો કે પેઢીનો નફો 1 છે. કેટલો નફો છે એ જાણતા નથી, એટલે અજ્ઞાત સંખ્યા તરીકે આપણે 1 લીધી છે. હવે નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ 1/4. નવા ભાગીદાર એટલે કે સીને આપવાનો નફાનો ભાગ કેટલો છે, તો કે 1/4. તો અહીંયા સૌથી પહેલાં આપણે બાકી નફાનો ભાગ જે એ મેળવવો પડશે. તો બાકી નફાનો ભાગ કઈ રીતે મળશે, તો કે કુલ નફો માઇનસ સીનો ભાગ. પેઢીનો કુલ નફો 1 છે, સીને આપવાનો નફાનો ભાગ 1/4 છે. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશું, આપણે આ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે આ છે અપૂર્ણાંકમાં આપેલ છે 1/4, એટલે કે અહીંયા સૌથી પહેલાં આપણે લસા છે એ લેશું 4. આ 4ના 1/4 કંઈ આપેલ નથી, એટલે 4 આપણે ગુણાવશું. 4 - 1 એટલે કે 3/4 આપણને મળશે. તો 3/4 છે એ શું મળ્યો આપણને, તો કે બાકી નફાનો ભાગ. અહીંયા 3/4 છે એ આપણને બાકી નફાનો ભાગ છે એ મળ્યો. હવે આપણે નવું પ્રમાણ છે એ શોધવાનું છે. તો જ્યારે દાખલાની અંદર નવું પ્રમાણ શોધવાનું થાય, બરાબર, તો એના માટે સૂત્ર બનશે
बराबर के बाकी नफानो भाग एने गुणिया जूनू प्रमाण। तो नवू प्रमाण छे ए मेळवा माटे सूत्र बनावानुं रहेशे आपणे। नवू प्रमाण बराबर बाकी नफानो भाग एने गुणिया जूनू प्रमाण। तो अहींया सौथी पहेला आपणे एनुं नवू प्रमाण छे એ મેળવીએ। તો બાકી નફાનો ભાગ આપણે આગળ ગણતરી કરી 3/4 જૂનું પ્રમાણ એટલે કે 3/5 તંતેરી 9 4 5 ને 20। તો અહીંયા આપણને એનું છે નવું પ્રમાણ મળ્યું, એ જ રીતે આપણે અહીંયા બીનું નવું પ્રમાણ છે મેળવશું। બાકી નફાનો ભાગ થશે 3/4, બીનું જૂનું પ્રમાણ થશે 2/5, 3 × 2 = 6, 4 × 5 = 20। એ જ રીતે સીનું નવું પ્રમાણ તો સીને આપવાનો નફાનો ભાગ કેટલો હતો 1/4। હવે અહીંયા એ અને બીના છેદ સરખા કરવા માટે સીનો છેદ સરખા કરવા માટે અહીં આપણે 20 મેળવવા માટે અંશ અને છેદમાં 5/5 ગુણાવશું, 5 × 5 = 5, 4/5 = 20। તો આ રીતે આપણને નવું પ્રમાણ એ જેમ બી જેમ સી બરાબર શું મળશે આપણને, તો કે 9 × 6 = 5, 9 × 6 = 5। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે નવું પ્રમાણ મેળવવા માટેની રીત શીખાજી, બરાબર। ખાસ એક વસ્તુ અહીંયા ધ્યાન આપવાની છે કે રીત નંબર એકનો ઉપયોગ ક્યારે કરવાનો, કે દાખલાની અંદર જૂનું પ્રમાણ આપેલું હોય, નવા ભાગીદાર સીને આપવાનો નફાનો ભાગ આપેલો હોય, ત્યારે આ સંજોગોની અંદર આપણે જો નવું પ્રમાણ મેળવવું હોય તો નવું પ્રમાણ મેળવવા માટે સૌથી પહેલાં આપણે ધારી લેશું કે ધારો કે પેઢીનો નફો 1, નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ જે રકમમાં આપેલો હશે એ આપણે બાદ કરશું કુલ નફામાંથી, એટલે આપણને શું મળે, તો કે બાકી નફાનો ભાગ। બાકી નફાના ભાગના આધારે નવું પ્રમાણ બાકી નફાના ભાગના આધારે નવું પ્રમાણ જે આપણે મેળવવું હોય તો એના માટેનું સૂત્ર બનશે બાકી નફાનો ભાગ એને ગુણ્યા જૂનું પ્રમાણ। ત્યારબાદ જે નવો ભાગીદાર સી છે બરાબર, એ સીના આપણે છેદ સરખા કરશું એટલે 3/3 થશે, એટલે આપણને નવું પ્રમાણ 9 × 6 = 5 આપણને મળશે। તો આજે આપણે રીત શીખા, એ રીત નંબર એકની આપણે ચર્ચા કરી, એ જ રીતે આપણે રીત નંબર 2 છે એ આગળ શીખીશું। હવે આપણે અહીંયા રીત નંબર 2ની જે આપણે વાત કરવાની છે, રીત નંબર 2માં જૂનું પ્રમાણ આપેલું હશે, નવા ભાગીદારનો ભાગ અને જૂના ભાગીદારોનું નવું પ્રમાણ આપેલું હોય। અહીંયા ખાસ હવે આપણે ધ્યાન રાખવાનું છે બીજી જે આપણે રીત શીખવાની છે બરાબર, તો જેને આપણે રીત નંબર 2માં રીત નંબર 2ની અંદર આપણને ભાગીદારોનું જૂનું પ્રમાણ નવા ભાગીદારને આપવાનો
નફાનો ભાગ અને જૂના ભાગીદારોનું નવું પ્રમાણ. રીત નંબર બેમાં રકમમાં આપણને ત્રણ વસ્તુ આપેલી હશે, જૂનું પ્રમાણ, નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ અને જૂના ભાગીદારોનું નવું પ્રમાણ. આવું રકમની અંદર આટલી માહિતી આપેલી હોય ત્યારે આપણે રીત નંબર બેનો ઉપયોગ કરી અને નવું પ્રમાણ છે આપણે મેળવવાનું થશે. એના માટેનું આપણે એક ઉદાહરણ જોઈએ. એ અને બી એક પેઢીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. સીને નફાનો 1/5 ભાગ આપવાની શરતે ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપ્યો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ અને બીનું જૂનું પ્રમાણ આપેલું છે રકમમાં 2:1. નવો ભાગીદાર સીને આપવાનો નફાનો ભાગ 1/5 આપણે દાખલ કર્યો છે. ત્યારબાદ આગળ જોઈએ રકમની અંદર આપણે, તો એ ને બીને ભવિષ્યના નફાનું નુકસાનનું પ્રમાણ, ભવિષ્યનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 2:3 નક્કી કર્યું છે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. અહીંયા એ અને બીનું રકમમાં આપણને જૂનું પ્રમાણ આપેલું છે, બરાબર. નવા ભાગીદાર સીને આપવાનો નફાનો ભાગ આપેલો છે. એ અને બીનું ભવિષ્યનું નફા નુકસાનનું પ્રમાણ એ પણ આપેલું છે. તો અહીંયા દાખલાની અંદર જે આપણને માહિતી આપેલી છે એ માહિતી ઉપર આપણે ધ્યાન આપશું. એ અને બીનું જૂનું પ્રમાણ 2:1. એ અને બીનું જૂનું પ્રમાણ 2:1. સીને આપવાનો નફાનો ભાગ 1/5. એ અને બીનું નવું પ્રમાણ, બરાબર. એ અને બીનું નવું પ્રમાણ આપણને આપેલું છે રકમમાં 2:3. નવું પ્રમાણ આપેલું છે 2:3. તો વિદ્યાર્થી મિત્રો, રીત નંબર 2ની અંદર ઉપયોગ કરવા માટે નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય, નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ આપેલો હોય અને એ અને બીનું નવું પ્રમાણ આપેલું હોય, ત્યારે આપણે રીત નંબર 2નો ઉપયોગ કરવાનો રહેશે. હવે નવું પ્રમાણ શોધવા માટે અહીં આપણે રીત નંબર 2નો ઉપયોગ કરવાનો રહેશે. તો સૌથી પહેલાં અહીં પણ રીત નંબર 2માં આપણે ધારવું પડશે, ધારો કે પેઢીનો કુલ નફો 1 છે, નવા ભાગીદારને 1/5, તો બાકી નફાનો ભાગ, સૌથી પહેલા આપણે અહીંયા બાકી નફાનો ભાગ છે એ મેળવશું. કુલ નફો માઇનસ સીને આપવાનો નફાનો ભાગ. કુલ નફો 1 છે, સીને આપણે 1/5 આપીશું. આનો લસા છે એ 5 મળશે, 5 એક સાથે ગુણાકાર થશે, 5માંથી 1 બાદ કરીએ એટલે કે 4/5. આ શું મળ્યું આપણને? તો કે બાકી નફાનો ભાગ 1/5. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બાકી નફાનો ભાગ છે એ શોધી લીધો.
હવે બાકી નફાનો ભાગ ભવિષ્યમાં એ ને બીનું નવું પ્રમાણ આપણને કેટલું આપેલું છે? તો કે 2:3. તો જે બાકી નફાનો ભાગ છે એને આપણે 2:3 પ્રમાણમાં ડિવાઈડ કરવાનો છે. તો એના માટે નવું પ્રમાણ મેળવવા માટેનું સૂત્ર બનશે, નવું પ્રમાણ બરાબર બાકી નફાનો ભાગ એને ગુણ્યા જૂના ભાગીદારોનું નવું પ્રમાણ. તો આ રીતે આપણે સૂત્ર બનશે, જૂના ભાગીદારો માટેનો જે નવો ભાગ છે એના માટે સૂત્ર બનશે કે નફાનો ભાગ બરાબર એટલે કે બાકી નફાનો ભાગ એને ગુણ્યા જૂનું પ્રમાણ, સોરી નવું પ્રમાણ. તો આ રીતે આપણે નવું પ્રમાણ મેળવવા માટેનું સૂત્ર બનશે, બાકી નફાનો ભાગ એને ગુણ્યા જૂના ભાગીદારોનું નવું પ્રમાણ. તો અહીંયા સૌથી પહેલાં આપણે એનું નવું પ્રમાણ શોધી લેશું. બાકી નફાનો ભાગ છે એ 4/5 મેળો, જૂના ભાગીદારોનું નવું પ્રમાણ એટલે કે 2:3, એટલે કે કુલ ભાગ આવશે 5, 4×8, 25. એ જ રીતે બીનું નવું પ્રમાણ આપણે મેળવવું હોય તો બાકી નફાનો ભાગ આવશે 4/5, બીનો નફાનો ભાગ થશે 3/5. 4×3 એટલે 4×3 = 12, 5×5 એટલે કે 25. હવે આપણે સીના છેદ સરખા કરી નાખશું. તો સીનું નવું પ્રમાણ બરાબર સીનું નવું પ્રમાણ કેટલું હતું નફાનો? 1/5 છેદ સરખા કરવા માટે આપણે 5 ગુણાવી દેશું, 5×5 25. તો આ રીતે આપણે A:B:C બરાબર 8:12:5. તો અહીંયા ત્રણેય ભાગીદારોનું આપણે નવું પ્રમાણ છે એ નવું પ્રમાણ છે આપણને કેટલું મળશે? તો કે 8:12:5. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બીજી રીત શીખા એની અંદર ખાસ ફરી એક વખત પુનરાવર્તન કરાવી આપું છું આપને. રીત નંબર 2નો ઉપયોગ ક્યારે કરવાનો રહેશે આ ખાસ વસ્તુ અગત્યની છે, અને આ બધી રીતો આપણને યાદ રહેવી જોઈએ જેથી કરી આપણે પરીક્ષામાં સારા એવા માર્ક્સ છે એ કવર કરી શકીએ. તો રીત નંબર 2માં શું શું આપેલું હશે? તો કે જૂનું પ્રમાણ, નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ અને જૂના ભાગીદારોનું નવું પ્રમાણ. તો આ રીતે આપણે ત્રણ વસ્તુ જે આપેલી હશે, સૌથી પહેલાં અહીંયા ધારી લેશું કે ધારો કે પેઢીનો કુલ નફો 1, એના આધારે આપણે નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ છે એ કુલમાંથી 1માંથી આપણે બાદ કરીશું એટલે આપણને બાકી નફાનો ભાગ મળી રહેશે. આ જે બાકી નફાનો ભાગ મળશે એના આધારે નવું પ્રમાણ મેળવવું હોય તો એના માટેનું સૂત્ર બનશે, નવું પ્રમાણ બરાબર બાકી નફાનો ભાગ એને ગુણ્યા જૂના ભાગીદારોનું નવું પ્રમાણ. ફરી બોલું છું સૂત્ર એક વખત, નવું પ્રમાણ મેળવવા માટેનું સૂત્ર બનશે બાકી નફાનો ભાગ એને ગુણ્યા જૂના ભાગીદારોનું નવું પ્રમાણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એનું નવું પ્રમાણ શોધ્યું, એ જ રીતે આપણે બીનું શોધ્યું, અને સીના છે આપણે છેદ સરખા કરીએ એટલે આપણે દાખલાની અંદર A, B અને C દરેક ભાગીદારોનું આપણને નવું પ્રમાણ છે એ મળી રહેશે. તો આજે આપણે નવું પ્રમાણ મેળવવા માટેની 2 રીતો શીખી, બંને રીતો મોટા દાખલાની અંદર આપણે ઉપયોગી રહેશે.